ओम शांति। 22/6/2022। आजना मीठा बाबाना मधुर महावाक्य। मीठा बाको बाप स्वर्गनु फाउंडेशन लगावी रहा छे। आप बाको मददगार बनी पोतानो हिस्सो जमा करी लो। ईश्वरीय मत पर चाली श्रेष्ठ प्रालब्ध बनावो। प्रश्न छे, बाप दादा ने क्या बाकोनी सदा तलाश रहे छे? उत्तर छे, जे खूब खूब मीठा शीतल स्वभाववाला सेवाधारी बाळको छे एवा बाळकोनी बापने तलाश रहे छे। सेवाधारी बाळको ज बापनुं नाम बाला करशे। जेटला बापना मददगार बने छे, आज्ञाकारी वफादार छे, एटला ते वारसाना हकदार बने छे। गीत छे ओम नमः शिवाय। धारणा माटे मुख्य सार। पहेलुं, आ मायावी दुनियामां दरेक वातमां दुःख छे, એટલે આ જૂની દુનિયામાં કોઈ પણ આશા નથી રાખવાની। ભલે માયાના તોફાન આવે, પરંતુ ક્યારેય પણ કુળ કલંકિત નથી બનવાનું। બીજું, ખાવા પીવાની બહુ પરેજી રાખવાની છે, પાર્ટી વગેરેમાં જતાં ખૂબ યુક્તિથી ચાલવાનું છે। વરદાન, ખરાબીમાં પણ ખરાબીને ન જોઈ સારાઈનો પાઠ ભણવાવાળા અનુભવી મૂર્ત ભવ। ભલે બધી વાત ખરાબ હોય, પરંતુ એમાં પણ એક બે સારાઈ જરૂર હોય છે। પાઠ ભણાવવાની સારાઈ તો દરેક વાતમાં સમાયેલી છે જ, કારણ કે દરેક વાત અનુભવી બનવાના માટે નિમિત્ત બને છે। ધીરજનો પાઠ ભણાવી દે છે, બીજો આવેશ કરી રહ્યો છે અને તમે એ સમયે ધીરજ અથવા સહનશીલતાનો પાઠ ભણી રહ્યા છો। એટલે કહે છે, જે થઈ રહ્યું છે તે સારું અને જે થવાનું છે તે વધારે સારું। સારાઈ ઉઠાવવાની ફક્ત બુદ્ધિ જોઈએ, ખરાબીને ન જોતા સારાઈને ઉઠાવી લો તો નંબર 1 બની જશો। સ્લોગન છે, સદા પ્રસન્નચિત રહેવું છે તો સાયલેન્સની શક્તિથી ખરાબીને સારાઈમાં પરિવર્તન કરો। ઓમ શાંતિ।